નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને આપને ખબર છે કે ચોપાટ કાર્યક્રમ હોય એટલે વિષય વસ્તુને મુદ્દો હોય. જ્યારે વુમન્સ ડે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ને, કેવું છે કે સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ, તેમનું આત્મગૌરવ જળવાવું જોઈએ, આવી મોટી મોટી વાતો થતી હોય છે ઇન્ટરનેશનલ વુમન્સ ડેને લઈને. પરંતુ શું ખરેખર આપણે સ્ત્રીઓનું સન્માન કરીએ છીએ અને વુમન્સ ડે ઉજવવાની જરૂર શા માટે પડે છે? કારણ કે એક વાત આપણે કહી દઉં કે જ્યારે વુમન્સ ડેની પૂર્વ સંધ્યા છે ત્યારે એક કિસ્સો એવો બન્યો છે કે જે ખરેખર સમાજની આંખ ઉગાડે તેવો આ કિસ્સો છે. કારણ કે મહિલાઓની સન્માનની વાત થાય છે તો મહિલા પોતે પણ ઈચ્છે કે મને સન્માન જોઈતું નથી, પરંતુ અમારો એક દરજ્જો જ એવો છે કે અમને સન્માન મળવું જ જોઈએ, આપવાની ક્યાંય જરૂર જ નથી. ઘણી મહિલાઓ ઘણા ફિલ્ડમાં એવી છે કે જે ખરેખર એવું કરીને બતાવે છે કે જેનાથી આપણને થાય કે બોસ યસ છે કંઈક દમ. અને આવી મહિલાઓ હોય તો ચોક્કસ આપણને એ મહિલાને સામે લાવીએ, એ મહિલાને આગળ લાવીએ, અન્ય જે મહિલાઓ છે એને પણ ઇન્સ્પિરેશન મળે. ઘટના કંઈક એવી છે કે જે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીનો જે વિસ્તાર છે ત્યાં જે ઘટના બની છે, ઘટનાને લઈને જો હું આપને વાત કરું તો એક વેપારી કે જે જાહેરમાં ક્યાંક શૌચ કરતા હતા, આ દરમિયાન એક મહિલા દ્વારા તેમને રોકવામાં આવ્યા, ટોકવામાં આવ્યા. પરંતુ આ વેપારી જે છે એ ક્યાંક માન્યા નહીં આ મહિલાની વાત. હિંમતદાર જે આ મહિલા છે એણે પ્રતિકાર કર્યો, છતાં જાહેરમાં એણે શૌચ કર્યું અને એને જ લઈને આ મહિલાએ કેમેરામાં કેદ કરી લીધો અને એક આખો વિડીયો ઉતાર્યો છે. જ્યારે વિડીયો ઉતરતો હતો ત્યારે આ વેપારીએ તેની સામે દલીલો પણ કરી, છતાં પણ મહિલા પાછી ન પડી અને એણે પણ પ્રતિકાર કર્યો, વાંધો ઉઠાવ્યો આની સામે અને આ જ વિડીયો વાયરલ કર્યો. અને આ મહિલાએ જે પ્રતિકાર કર્યો છે, એણે જે હિંમત દાખવી છે એ ખરેખર કાબિલે દાદ છે. અને એ જ મહિલાની જે સાથે એની જીભા જોડી થઈ, છતાં પણ મહિલા સહેજ પણ ગભરાયા વગર, જો બીજી કોઈ મહિલા હોત તો કદાચ ત્યાંથી એ સ્થળ છોડી દેત, જો બીજી કોઈ મહિલા હોત તો કદાચ આ પોતાનો મોબાઈલ ઓન કરવાની પણ હિંમત ન કરત. પરંતુ જે પ્રમાણે એણે હિંમત બતાવી છે, જે પ્રમાણે આખો વિડીયો એણે પોતાના મોબાઈલમાં લઈ લીધો અને વિડીયો ઉતાર્યો તો ખરો પરંતુ વાયરલ પણ કર્યો, અને એ જ મહિલા કે છે ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરી રહી છે અને ખૂબ એની હિંમતને દાદ આપવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કરી છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી એવી મોનલ ગજ્જર અહીંયા ઉપસ્થિત છે. મોનલ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. મોનલ, પહેલાં તો એ જાણીશ કે આ જે સમગ્ર ઘટના હતી એ કેવી રીતે બનવા પામી ને શું થયું અચાનક ને આ ઘટના કેવી રીતે બની? ફર્સ્ટ ઓફ ઓલ, કાલનો દિવસ મારા માટે બહુ સ્પેશિયલ હતો, કેમ કે કાલે જ મેં એક મહિલા લીડ, જે આપણે ગુજરાતીમાં હંમેશા સપોર્ટિંગ જ કેરેક્ટર તરીકે આપણે પ્લે કરતા હોઈએ છીએ, તો મેં એક મૂવી સાઇન કરી જેમાં ફિલ્ટર કોન્સેપ્ટ મોશન પિક્ચર છે, જેમાં હું આઈપીએસ ઓફિસરનો રોલ હવે ભજવવાની છું. એમાં તો હું બહુ ખુશ હતી અને પછી આ વુમન્સ ડેનું શૂટ પણ હતું મારું, તો હું કલિસ્તામાં ગઈ હતી મારી ફ્રેન્ડને ત્યાંથી નીકળતા મારી જે ગાડી પાર્ક હતી એક્ઝેક્ટલી એની બિલ્ડિંગની બાજુમાં, ત્યાં આગળ ઓપન પ્લોટ છે, તો હું મારી ગાડી નીકળવા ગઈ તો ત્યાં આગળ આ જે ભાઈ છે કમલેશભાઈ પટેલ, તે શૌચ કરતા હતા. તો મેં એમને હોર્ન કર્યું. તો નોર્મલી કોઈ આવું કામ કરતું હોય બહાર તો આપણને કોઈને જોવું ગમે નહીં, સો વી હોંગ, તો શરમાઈને માણસ સોરી કહીને નીકળી જાય. સો એ જ મારું હતું કે યુ નો કે આવું જ કંઈક થાય, પણ ઘટનાએ બહુ અલગ જ મોડ લઈ લીધો. ત્રણ ચાર હોંગ કર્યા પછી પણ એ ભાઈ ત્યાંથી હટ્યા નહીં એટલે મેં વેઇટ કર્યો, એ એમનું કામ પતાવીને મારી પાસે આવ્યા અને પછી મને કહે શું છે તારે, એટલે મેં કીધું શું છે નહીં, આ જગ્યા નથી તમે જે કરી રહ્યા છો. કે તારું શું જાય છે, તારા બાપાનું ઘર છે, તારી જગ્યા છે, તું કેમ બોલે છે, અહીંયા બધા કરે છે, હું કોઈ નવું નથી કરતો, તારે પંચાયત કરવાની જરૂર નથી, તું નીકળ અહીંથી એમ. એટલે અને એવા અમુક શબ્દો એમણે વાપર્યા જે હું તમને અહીંયા ના કહી શકું. તો પછી મેં કીધું તમે મારી સાથે આવી રીતે વાત કરશો તો હું તમારો વિડીયો બનાવીશ. તો એમણે કીધું કે બનાવી, મને કંઈ ફેર નહીં પડતો, લે ઊભો છું બનાવી વિડીયો. દેન આઈ સ્ટાર્ટેડ મેકિંગ વિડીયો. હવે કમલેશભાઈને એવું લાગ્યું હતું કે હું એમને ખાલી ડરાઈ રહી છું વિડીયોના નામ પર. એમને નહોતી ખબર કે હું કોણ છું, હું એક્ટર છું. એમને એવું લાગ્યું કે કોઈ પણ છોકરી હશે નોર્મલ લેડી અને જતી રહેશે, જો હું આવું કહીશ અને હું બીવડાઈશ તો બી જશે, આગળ નહીં બોલે. તો એમના સહાયક કોઈ આજુબાજુવાળા લોકો પણ આવ્યા હેલ્પ કરવા માટે, અરે અહીંયા બધા કરે જ છે, અમારી બિલ્ડિંગમાં તકલીફ છે, બ્લા બ્લા બ્લા. તો પણ એમણે જે રીતે મારી સાથે વાત કરી એ વસ્તુ મારા માટે એક્સેપ્ટેબલ નહોતી. જે રીતે એમણે અમુક શબ્દો વાપર્યા, બતાવું તને કરીને બતાવું, આવા બધા શબ્દો વાપર્યા, સો જે હું સહન ના કરી શકું. તો મને જી જી જી
બિલ્ડિંગમાંથી પણ લોકો આવ્યા, એ પણ ક્યાંક એને સપોર્ટ કરવા માંડ્યા કે લોકો અહીંયા શૌચ કરતા હોય છે ને એમાં એને કર્યું, એમાં નવાઈની વાત શું છે અથવા ખોટું નથી? એ વખતે હિંમત ડબલ થઈ કે શું થયું? મેં ત્યારે ખાલી એટલું જ કીધું કે તમે અહીંયા કરો, મને એનાથી તકલીફ નથી, પણ માણસ જ્યારે આવી જાય યુ હેવ ટુ ફીલ શાય, સ્ટેપ બેક, સે સોરી અને જતા રહો. ચલો, ચિરાગભાઈ મોલલ, ચિરાગભાઈ છે આપણી સાથે. ચિરાગભાઈ સ્વાગત છે, શું કહેશો ચિરાગભાઈ? ખાસ અભિનંદન. આવો જયારે બનાવ બનતો હોય અને એને ઉજાગર કર્યો, આવી રીતે અગાઉ વાર એવું બન્યું હતું કે મેલું ઉપાડવાનું જે પ્રથા પેલા હતી, તો એક મહિલાએ જ એ મેલું ઉપાડવાનો વિડીયો ઉતાર્યો અને સચિવ આપ્યો, એટલે સચિવે આખો કાયદો બદલી નાખ્યો. જેટલી જગ્યાએ મહિલાના જે મેલું ઉપાડવાનું હતું એ આખો કાયદો આખા ગુજરાતની અંદર બંધ થઈ ગયો. અને આપણા જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ છે, તે મહિલાઓને જે શૌચની તકલીફ પડે છે એ માટે સ્વચ્છતા મિશનમાં જે અત્યારે બાથરૂમોને જે બધું બનાવી રહ્યા છે અને સરકારીમાં ગ્રાન્ટ આપે છે, એક મહિલાને જો મુશ્કેલી પડતી હોય પણ આવા જે વેપારીઓ ખુલ્લેઆમ અને એ મહિલાને પાછા તિરસ્કાર કરે અને એવી જગ્યા પણ હોય કે જે રાહદારીઓ જતા હોય, તો એને જે ગજરજીએ કહ્યું છે તો ખૂબ જ એને હું શુભેચ્છા. ચિરાગભાઈ મોનલને શું કહેશો, જે પ્રમાણે હિંમત બતાવી છે, વિડીયો ઉતાર્યો છે, સામે એક જેન્ટ્સ છે, ઘણા બધા ભેગા થાય છે છતાં પણ વિડીયો એણે ઉતારીને એક જવાબ આપ્યો છે, શું કહેશો મોનલને? બહુ સરસ, હું એને અભિનંદન આપું છું. ને હજી પણ આપણું જે ભારતની અંદર સ્વચ્છતા મિશન આવે છે એની અંદર પણ તેઓ ખૂબ મદદગાર બને, બહેનોને ખૂબ જ અત્યારે ભણવા ગણવામાં હોશિયાર હોય અને ઇનામ આપવામાં પણ એવો આગળ આવે. અને ફિલ્મ જગતની અંદર જે નાની નાની દીકરીઓ બીજા કોઈને આવવું હોય એની અંદર પણ હેલ્પ કરે અને એક ભારતની અંદર આવી જે મહિલાઓ તરીકે આપણે જે ઝાંસીની રાણીએ પેલા જેમ એમ કે બાળ વિવાહની અંદર એને સ્વીકાર કર્યો હતો અને આપણે જે સતી પ્રથા હતી એનો પણ વિરોધ કર્યો હતો, આવી રીતે જો મોટો કલાકારો આવું જો બીડું ઝડપશે. હમણાં જ આપણે અમદાવાદની અંદર એવું બન્યું હતું કે દિવ્યાંગ લોકોનો એક સેમિનાર યોજ્યો અને બધાને ખૂબ ભેટ આપી હતી ને એવું બધું કલાકારોએ કર્યું હતું. આવી રીતે કલાકાર જગતોની અત્યારે ભારત દેશને જરૂર છે, ગુજરાતને જરૂર છે અને આવા ગૌરવશાળી જે બેન છે એને હું બિરદાવું છું અને શુભેચ્છા પાઠવું છું. ચલો થેન્ક યુ ચિરાગભાઈ, જે પ્રમાણે આપ શુભેચ્છા. મોનલ, ક્યાંક જે વાત કરી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ક્યાંક યાદ આવી જાય દર્શક મિત્રોને, કારણ કે સતી પ્રથાને બાળ વિવાહ સામે કોઈ અવાજ નહોતું ઉઠાવતું ત્યારે એને ઉઠાવ્યું. એક અપેક્ષા આપના જેવી સ્ત્રીઓ પાસે હોય છે સમાજને, અને જ્યારે સ્ત્રીઓ જ્યારે આવું કામ કરતી હોય છે, તમારે જેવી યંગસ્ટર જ્યારે લેડી આવું કામ કરતી હોય ત્યારે ચોક્કસ એક સારું કામ છે. હજુ પણ સમાજ તમારી પાસે બહુ અપેક્ષા રાખે છે. ડેફિનેટલી મારાથી થતા પૂરા હું પ્રયત્નો કરીશ કે આઈ થિંક યુ નો બિંગ અ સેલિબ્રિટી અમારી પાસે એક રિસ્પોન્સિબિલિટી હોય છે કે અમને લોકો ફોલો કરે છે, તો અગર હું અમુક વસ્તુઓ જતું કરીશ તો મને જોવાવાળા લોકો શું જોઈને આગળ વધશે? તો એ અમારા આઈ મીન યુ નો રાઇટ્સમાં આવે છે કે અમે યુ નો વી કેન મેક શ્યોર કે અમે અમારા રાઇટ્સ પૂરા ભજવી શકીએ. બિલકુલ, તમને રાઇટ્સ છે, હક છે, બધું જ છે મહિલાઓને, પરંતુ હજુ પણ ક્યાંક લાગે છે કે ક્યાંક હજુ અત્યાચાર થાય છે, હજુ ક્યાંક મહિલાઓને અન્યાય થાય છે. આવી બાબતોમાં પણ મહિલા ઊભી છે, આવી એક હરકત કરવામાં છે, છતાં પણ સામે થવું, એટલે માનો છો કે હજુ પણ ક્યાંક અત્યાચાર ને મહિલાઓ આનાથી હજુ પણ ક્યાંક દુખી છે, હેરાન છે, પરેશાન છે? ડેફિનેટલી છે, કેમ કે આપણે છે ને સોસાયટીમાં પહેલેથી જ બચપનથી શીખવાડવામાં આવે છે છોકરીને કે છોકરીએ બોલવાનું ના હોય, એમાં શું છે, એડજસ્ટ કરી લેવાનું, જતી રહે ને ત્યાંથી, હવે કરે છે તો આપણે શું મોંએ લાગવાનું જેન્ટ્સના, બિકોઝ અને આ વસ્તુ જેન્ટ્સ એવું સમજે છે કે નો કે લેડીઝ મોંએ નહીં લાગે. અગર હું એમની સામે ઊભો રહીશ, અગર હું બે ચાર વાત એવી કરીશ એ શરમાઈને મોઢું ફેરવીને જતી રહેશે. પણ હવે સમય બદલાયો છે, અગર મને ખરાબ લાગે છે વસ્તુ તો હું એની સામે પડકાર કરીશ. બિલકુલ, અને પોલીસને જે જાણ કરવામાં આવી છે ને આખી જે પોલીસની કાર્યવાહી થઈ છે એનાથી આપ સંતુષ્ટ છો? આપને આપે જે આ કાર્યવાહી કરી ત્યારબાદ પોલીસ એડ થઈ, આ કાર્યવાહીથી આપ કેટલા સંતુષ્ટ છો? હું સવારે એસપી પટેલ સાહેબને મળી, એમણે મને ભરોસો આપ્યો કે અમે તમને પૂરી સહાય કરીશું અને એના પછી એક્ઝેક્ટલી કલાક પછી મને આપણા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમનો પણ મને કોલ આવી ગયો. એમણે કીધું કે મોનલ, અમે તમને પૂરતો સપોર્ટ કરીશું, તમે ચિંતા ના કરો અને આમના તરફ જેટલી પણ કાનૂની કાર્યવાહી થશે એ આપણે કરીશું. મોનલ, ચલો આપ તો એક સેલિબ્રિટી છો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છો, પરંતુ સામાન્ય ઘણી એવી બધી મહિલાઓ છે કે જે કાયદાથી અજાણ છે, જે ક્યાંક અત્યાચાર સહન જ કરતી હોય છે, ક્યાંક એના પર જો ત્રાસ ગુજારવામાં આવે તો પણ એ મહિલા સહન કરતી હોય છે, તો એવી મહિલાઓ માટે આપનું શું કહેવું છે?
હું ખાલી એટલું જ કહીશ કે તમે તમારા ખુદના હેલ્પ તમે ખુદ જ કરી શકો. મારા પ્રોબ્લેમ, મારા ઇશ્યુઝનું નિવારણ હું જ લાવી શકું, કેમ કે મારે બોલવું પડશે. જો હું બોલીશ નહીં, હું રજૂ નહીં કરું, તો મને મદદ કરવા માટે ચાર લોકો નહીં આવે. તો એની શરૂઆત મારાથી જ થાય. તો દરેક સ્ત્રીઓ જેની સાથે ઘરમાં અત્યાચાર થતા હોય છે કે બહાર અત્યાચાર થતા હોય છે કે યુ નો ઇન્સલ્ટિંગ ફીલ થતું હોય, એબ્યુઝિંગ ફીલ થતું હોય, એસોલ્ટ થતું હોય, તો યુ હેવ ટુ સ્પીક અપ. પછી તમે એવું ના વિચારો કે હું જોબ પર છું તો હું નહીં બોલી શકું, હું બસમાં છું, મારે રોજ ટ્રાવેલ કરવાનું છે, મારે બીવું પડશે. કદાચ એ માણસ કાલે બે માણસને લઈને આવી ગયો, તો આપણી પાસે ફોન છે. ફોન સૌથી મોટું હથિયાર છે, આઈ ફીલ, યુ નો, કે એમાં કેમેરા છે, આપણો પોલીસ નંબર છે, 100 નંબર ડાયલ કરી શકો છો, વિડીયો બનાવી શકો છો. આઈ મીન દેર ઇઝ સો મેની વે તમે પોતાની જાતે વિડીયો બનાવી શકો છો, પોલીસને બોલાવી શકો છો, પરંતુ હિંમત તો જાતે જ કેળવવાની છે. આપે જે પ્રમાણે કહ્યું તો આવશે જ. યસ, કાંતિભાઈ જોડાયા છે. કાંતિભાઈ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર કાંતિભાઈ, શું કહેશો આ સમગ્ર ઘટના આપ જાણો છો? હા, કારણ કે આ બેન જે મોનલ બેન ગજરે જે હિંમત બતાવી એ ખરેખર કાબિલે દાદ છે. અને મંતવ્યનું જે આ મુહિમ ઉપાડી છે, અને મહિલા દિવસ પહેલા જ આવી મહિલાઓ જો આવું કાર્ય કરતી હોય તો ખરેખર બીજી મહિલાઓને પ્રેરણા મળશે એના માટે. જી કાંતિભાઈ, સવાલ એ છે કે પુરુષો તરફથી હંમેશા મહિલાઓને અન્યાય થતા રહ્યા છે, આવી એક બૂમ છે અને થાય છે. તમે જુઓ, જાહેરમાં શૌચ કરે છે, પેલી મહિલા એને રોકે છે, મતલબ મોનલ એને રોકે છે, અને છતાં પણ એને સામે થવું, તું શું બગાડી લઈશ, તું શું કરી લઈશ, તારા બાપનું છે, આવા શબ્દો વાપરવા. લાગતું નથી કે આ પુરુષ પ્રધાન સમાજે પણ ક્યાંક સમજવાની જરૂર છે? કારણ કે એ વ્યક્તિને સંસ્કારનો અભાવ હશે. કારણ કે એવી વ્યક્તિએ આવી મહિલાને આવી અને આવી જાંબાજ મહિલાને ખરેખર હું તો અભિનંદન આપું છું. અને એ સંસ્કારો એ વ્યક્તિમાં સંસ્કારો નો એ પુરુષમાં, નહીં તો આ મહિલાને કશું કહેવાય જ નહીં, કારણ કે એ તો સારું કાર્ય કરે છે. હવે હવે શું આશા છે મોનલ તરફથી? કારણ કે જ્યારે આવું એક દબંગ કામ કર્યું છે, એટલે આવનારા સમયમાં પણ મોનલ પાસે અપેક્ષા રાખવામાં આવશે? ચોક્કસ, મોનલ એ બીજી મહિલાઓને એક શિખામણ આપે છે કે ખરેખર આપણે એનાથી ગભરાવું ના જોઈએ, અને આપણે સમાજમાં આવી રીતે સામે આવવું જોઈએ, અને આપણો અવાજ ઉઠાવવો જોઈએ. ચલો બિલકુલ કાંતિભાઈ, આભાર આપનો. તો મોનલ કાંતિભાઈ જે પ્રમાણે અભિનંદન તો આપે છે, પરંતુ સાથે જ કહે છે કે એક મોટિવેશન આપ આપી રહ્યા છો મહિલાઓને, એક પ્રેરણા આપ આપી રહ્યા છો. નિર્મલ ભાઈ આપણી સાથે જોડાયા છે. નિર્મલ ભાઈ સ્વાગત છે આપનું. હા ધન્યવાદ. જાહેરમાં મહિલાઓની હાજરીમાં શૌચ કરે પાઠ ભણાવવા જે વિડીયો ઉતારે છે તેને હું સમર્થન કરું છું. અને હું માનું છું કે કોઈ વ્યક્તિ જાહેર જગ્યા પર આવી ખરાબ હરકત કરે તો તેને ચોક્કસપણે પાઠ ભણાવવો જોઈએ. અને જે માણસ આવી ખરાબ હરકત કરે તેને સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બીજા લોકો આવી ખરાબ હરકત કરે તો તેને 100 વાર વિચાર આવે. બિલકુલ નિર્મલ, પણ આ તો મહિલાએ હિંમત બતાવી, પરંતુ પુરુષોની કોઈ રિસ્પોન્સિબિલિટી ખરી કે નહીં, કે પછી બસ મન ફાવે તે રીતે વર્તન કરવું? મહિલાઓ છે નથી, બોલવાનું કંઈક આપણને ભાન હોવું જોઈએ, આપણને આપણા વર્તનનું ભાન હોવું જોઈએ. એટલીસ્ટ કોઈ મહિલા છે, કોઈ સ્ત્રી આપણી આસપાસ છે, તો એ તો આપણે ધ્યાન રાખવું જોઈએ. આપ માનો છો કે પુરુષોને પણ ક્યાંક આ બાબતમાં સજાગ રહેવું જોઈએ? હા, હું માનું છું કે પુરુષોને આવું મહિલાઓ સામે ગેરવર્તન ના કરવું જોઈએ. અને આ તો ગણેલા ગણેલા પુરુષ છે કે જેને આટલું ખરાબ હરકત કરી છે. ખૂબ જ આ ખરાબ બાબત કહેવાય કે આ બાબતે પોલીસને કાર્યવાહી કરવી જોઈએ. અને હું મોના મેડમનો બી ખૂબ ખૂબ એક માનું છું આભાર કે એમને આટલી મોટી હિંમત બતાવી કે જે એક મહિલાઓ માટે ખૂબ ગર્વની વાત થઈ શકાય. ચલો બિલકુલ, આભાર આપનો પણ. જે પ્રમાણે નિર્મલભાઈ અને કાંતિભાઈએ પણ ખૂબ અભિનંદન આપ્યા, આપનો જે વિડીયો છે એને સમર્થન આપ્યું છે. મોનલ, ખરાબ હરકત જે થઈ છે ને એને આપે ઉજાગર કરી છે. મહિલાઓ ક્યાંક આપના જેવી મહિલાઓ કાયદા જાણે છે અથવા કાયદા નથી જાણતી, તો એક હિંમત છે કે કાયદો જાણીને પણ હું કાર્યવાહી કરીશ. પણ મોનલ, ઘણી એવી મહિલાઓ છે કે કાયદાઓ છે પરંતુ કાયદાઓથી અજાણ છે. હું આપની પાસે આવીશ. હરિભાઈ જોડાયા છે. હરિભાઈ સ્વાગત છે આપનું. નમસ્કાર. હરિભાઈ, આ આખી ઘટના સાંભળી આપે? સાહેબ, ચર્ચા મેં સાંભળી છે અને ખરેખર હું બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું. ખરેખર અત્યારના જયારે આ બેન આંકડા છે, બધા બહેનો આંકડાવાની જરૂર છે. અત્યારના બહેનો માટે ખરેખર ગુજરાત ની અંદર થી આખા દેશ ની અંદર ખૂબ જ હેરાન થાય છે. તો આ બેન ને હું ખૂબ અભિનંદન આપું છું. અને બીજું બેન ને એમ કહેવા માંગુ છું, ખરેખર એક ઝુંબેશ તમે ઉપાડી છે એમ અમે માળના સ્વરૂપ પશુ પંખી હોય બેન ઘરે ઝુમો હોય. અત્યારે બેન 4000 ગરમી હોય છે, એટલે પશુ પંખી માટે અમે કાર્ય કરતા હોય છે. પક્ષી માટે માળા, પક્ષી માટે પાણીના કુંડા, અન્ય વિતરણ કરતા હોય છે. તો આમાં ખરેખર આપને અમારો યોગ હોય તો આમાં જે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે બેન સરકાર શ્રી સામે.
ચલો મોનલ, એક જવાબદારી એ પણ આવે છે કે બહુ સરસ કામ આપે કર્યું છે, પરંતુ એ ક્યાંક જે કહેવાય કે પશુ પક્ષીને પ્રેમ વધારે કરે છે હરિભાઈ, એટલે એમનું કેવું છે કે બેન ઉનાળાની સિઝન આવે છે તો જે પક્ષીઓ છે એને પાણીના કુંડા આપવામાં આવે, ક્યાંક માળા લોકોને વિતરણ કરવામાં આવે, આવા જે કાર્યો થઈ રહ્યા છે, જે લોકો તરફથી થઈ રહ્યા છે, જે સંસ્થાઓ, એને પણ આપ આવા કાર્યોને પણ સમર્થન આવનારા સમયમાં આપો, શું કહેવું છે? ડેફિનેટલી યુનો મને એવા એનજીઓ વગેરેથી જોડાવવું ગમશે જ્યાંથી હું યુનો પશુ પક્ષીઓ માટે પણ કંઈ હેલ્પ કરી શકું યુનો અને કંઈ કોન્ટ્રીબ્યુશન આપી શકું. બિલકુલ દર્શક મિત્રો, એક દબંગ લેડી આપણી સાથે અત્યારે મોનલ ગજ્જર જે જોડાયા છે કે જેણે એક વિડીયો વાયરલ કર્યો. વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે, પરંતુ આ વિડીયો એવો હતો કે જાહેરમાં શૌચ કરતા પુરુષને રોકવો, ન રોકાવાથી એનો વિડીયો લેવો, અને એ વિડીયો પુરુષ એને રોકે છે, ટોકે છે, બોલે છે, છતાં પણ એ વિડીયો વાયરલ કરવો, આ હિંમત જે સ્ત્રી બતાવતી હોય. અને જ્યારે વુમન્સ ડેની જ્યારે પૂર્વ સંધ્યા હોય ને જો આવી વાત આવે તો મંત્રાલય ન્યૂઝ ચોક્કસ આ મહિલાને સમર્થન આપે, સમર્થન જ નહીં આપની સાથે સીધી વાત કરાવે છે. લઈશું એક બ્રેક, બ્રેક બાદ આપ સીધી વાત કરી શકશો મોનલ ગજ્જર સાથે અને આગળ પણ ચર્ચા કરીશું બ્રેક બાદ. વેલકમ બેક ચોપાટ કાર્યક્રમમાં મોનલ ગજ્જર આપણી સાથે છે, એની સાથે વાત કરીશું. મોનલ, જ્યારે આ વિડીયો ઉતાર્યો ને આપે કહ્યું કે ન બોલવાના શબ્દો મને બોલવામાં આવ્યા, સાથે જ અભદ્ર ભાષાનો પણ ક્યાંક જે આ કમલેશ પટેલ છે એમણે ઉપયોગ કર્યો, એક તરફ મગજ કે છે ને ચક્રી ખાતું હોય છે, ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હોય છે, બીજી તરફ ક્યાંક આની સામે કંઈક કરવું છે, કયું પગલું ભરું કે જેથી મને ન્યાય મળે, ન્યાય કરતા પણ આને પાઠ શીખવાડું, આ બંને વચ્ચે જે ડિસિઝન લેવું ને બહુ અઘરું છે, કારણ કે હાથ પણ ઉપડી જતો હોય છે, કાં તો તમે પણ સામે કંઈ બોલી શકતા હતા, આ બધાની વચ્ચે આ ડિસિઝન લીધું, એ કઈ રીતે માઇન્ડ બેલેન્સ કર્યું આપણે? સી, જ્યારે એક્ટર બનીએ ને તો એક રિસ્પોન્સિબિલિટી આવે કે આપણા કોઈ પણ એક્ટ એના રિફ્લેક્શન બહુ અલગ રીતે આવી શકે, કેમ કે અમને લોકો ફોલો વધારે કરે છે. તો મને એવું લાગ્યું તે ટાઈમે કે અત્યારે હું વિડીયો લઈ લઉં તો મારી પાસે પ્રૂફ રહેશે કે આ ભાઈ શું બોલ્યા છે, કેમ કે ઘણી વાર યુનો તમે જે બોલ્યા હોય ફરી જાય એવું પણ થઈ શકે. તો મને થયું વિડીયો લઈ લઉં, પછી મેં આપણા ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સારા એવા નામ છે જેમ કે દેવકી છે, પછી દીપિકા છે જે પણ મીડિયા સાથે જોડાયેલા છે, એમણે મને કાફી હેલ્પ કરી યુનો. તો સોનલ છે જીએસટીવીમાંથી, એમણે મહિલાઓએ સમર હેલ્પ કરી કે જેન્ટ્સમાં કોઈ હતું? જેન્ટ્સમાં મસ્ત હેમાંગ દવે જે છે, એમણે મારી પોસ્ટ સૌથી પહેલા શેર કરી હતી. કે એટલે તમે મહિલાઓના નામ લો એટલે અમને એમ લાગે કે જેન્ટ્સ કોઈ નહીં હોય આમાં. ના ના ના, ડેફિનેટલી પુરુષ ભાઈઓએ મને ઘણો સપોર્ટ કર્યો છે. આ મતલબ જે મેં વિડીયો વાયરલ કર્યો એના પછી મને જે કમેન્ટ્સ આવી હતી મારા ફ્રેન્ડ્સ લોકોની, એ પુરુષો વધારે હતા ને કહેતા હતા કે મોનલ તમે જે કર્યું છે બહુ સારું કર્યું છે ને, અમે તમને સપોર્ટ કરીશું, આ માણસને સજા તો થવી જ જોઈએ, પાઠ તો શીખવાડવો જ પડશે. બિલકુલ, પાઠ શીખવાડવો પડશે. પરંતુ સમાજમાં મોનલ એવી બધી ઘટનાઓ બનતી હોય છે જેમાં મારઝૂડ કરવી, કહેવાય કે અત્યાચાર ગુજારવો, રેપ સુધીના કિસ્સા, અને રેપ પણ નાની બાળાઓ પર પણ રેપ થતા હોય છે, જ્યારે મહિલાઓ પર આટલા અત્યાચાર થતા હોય છે ઓન પેપર આવે છે ને મોનલ, એના કરતાં ઘણી બધી સંખ્યામાં વધારે છે. લાગતું નથી કે ક્યાંક આવા કિસ્સા બહુ છે, એના માટે પણ ક્યાંક હજુ કંઈક કરવું જરૂરી છે, બહુ અગત્યનો સવાલ છે. પરંતુ ભદ્રેશભાઈ જોડાયા છે, ભદ્રેશભાઈ સ્વાગત છે. એની જોડે જોડે તમે કોર્પોરેશન ને સરકાર ને એમ કહો કે જે બી છે જાહેર શૌચાલય બનાવે, કેટલી જગ્યાએ છે એ જરા વિચારી લેજો, પછી મને વાત કરો. બરાબર છે ભદ્રેશભાઈ, માત્ર મોનલ બેને જ આ બધું કરે, આપણી કોઈ જવાબદારી નથી, આપણે નાગરિક તરીકેની જવાબદારી છે. હા, નથી કેતો મોનલ બેને જે કર્યું છે એઝ એ મહિલા, એઝ એ યંગસ્ટર, એને જે કર્યું છે એ આઈ થિંક ઇટ્સ અ યુનિક. પણ હવે આપણે એને જવાબદારી સોંપીએ કે તું હવે કોર્પોરેશન સામે નહીં, એમણે જે પુરુષ માટે આટલી બધી એ કરે છે તો એમણે જાહેરમાં એટલું બી કેવું જોઈએ જોડે કે સરકારે આના માટે શૌચાલય બનાવવા જોઈએ? સાહેબ, એપ્લિકેશન આપણે જ આપવી પડે, એ પહેલ આપણે જ. હવે સમજો કે કમલેશભાઈ પટેલ ને શૌચાલય ત્યાં આજુબાજુમાં ક્યાંય નથી મળતું, તમારી વાત બિલકુલ સાચી છે, તો એમણે અપીલ કરવી જોઈએ ને, એમની દુકાન છે ત્યાં આગળ, એમને કેટલા ટાઈમથી આ વસ્તુ સફર થાય છે, કેમ કાલે જ આ વસ્તુ ઊભી થઈ, આની પહેલા પણ એ ત્યાં જતા હશે, એમને તકલીફ તો ઘણા ટાઈમથી થાય છે, તો આ પગલું એમણે ખુદે જ ઉઠાવવું પડે ને. બિલકુલ મોનલ, આપે કહ્યું કે પછી ઇન બિટવીન પણ બિલ્ડિંગના ઘણા મેમ્બરો ત્યાં હતા કે અમે અહીંયા શૌચ કરીએ છીએ, તો એ લોકોની કોઈ જવાબદારી છે કે કેમ? એ પોતાનું જ છે ને કે મારે ક્યાં જવું એ હું પસંદ કરીશ, પછી હું બહાર જઉં
અને એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે હું પુરુષ છું, હું અહીંયા ઊભો રહીને કરું, તમને ના ગમતું હોય મોઢું ફેરવીને જતા રહો, જે હું ના કરી શકું સર, આઈ એમ સોરી. હા, એ જ અને સવાલ એ છે કે આપણી જવાબદારી કેટલી એઝ એ નાગરિક જ્યારે આવી ઘટનાઓ બનતા હોય છે, અને જો ખરેખર આપણામાં પણ કોઈ છે આત્મવિશ્વાસ કે આપણામાં પણ આવી કોઈ વાત છે તો આપણે પણ એને ઉજાગર કરવી જોઈએ. હવે મોનલે જ્યારે આ વિડીયો વાયરલ કર્યો છે, એક વાત ઉજાગર કરી છે. હવે મોનલને આપણે એવું કહીએ કે મોનલ હવે કોર્પોરેશન સામે મોર્ચો માંડો, શૌચાલય વધારે બંધાય, એના માટે મોનલ આગેવાની કરો. સ્વજાગૃત થવું પહેલાં વધારે જરૂર છે કે એવું બહુ જ સહેલું છે કે કોર્પોરેશન આ નથી કરતું, કોર્પોરેશનને તમે એપ્લિકેશન આપો, તમને એમની કમલેશભાઈની પીડા સમજાઈ ગઈ, હું સમજુ છું, તો તમે એમને હેલ્પ કરી દો. બિલકુલ, એટલે ચોક્કસ દર્શક મિત્રો, આ એક મોનલનો કે ખાલી આ કમલેશ પટેલનો મામલો નથી, પણ આ એક એક્ઝામ્પલ છે અને આને એક્ઝામ્પલ તરીકે લઈને આની આ વિશે ઘણું બધું વિચારવાની જરૂર છે. જે કોલરે કહ્યું કે રાણી લક્ષ્મીબાઈ સતી પ્રથાને બાળ વિવાહ બંધ કરાવ્યા હતા, તો એક સ્ત્રી જ્યારે કોઈ મુહિમ ઉપાડે છે ત્યારે સમાજે એની સાથે જોડાવવું જોઈએ અને સમાજમાં તમે હું અને આપણે બધા જ આવી જઈએ છે અને એ જ આ એક પ્રયાસ કર્યો છે. હા મોનલ, સવાલ એ હતો કે આટલા બધા અત્યાચાર થવા છતાં પણ હજુ સ્ત્રીઓ ક્યાંક ચૂપ છે, એનું કારણ મને ખબર નથી. કાયદાથી અજાણ છે કે હજુ પણ સ્ત્રી અબળા કહેવાય છે, બિચારી કહેવાય છે, શા માટે સ્ત્રી હજુ પણ ચૂપ છે ને એના માટે શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે એજ્યુકેશન લેવલ પર લો આવવો જોઈએ, જે બેઝિક રાઇટ્સ તમને શીખવાડે કે આપણા અધિકારો શું છે, આપણે કયા જગ્યાએ કયો સ્ટેપ લઈ શકીએ છીએ, કોણ આપણને હેલ્પ કરી શકે છે. અગર આ ઇનિશિયલી પ્રાથમિક લેવલ પર શીખવાડવામાં આવશે સ્કૂલમાં, તો છોકરીઓને કે મહિલાઓને બહાર પૂછવા નહીં જવું પડે કે અચ્છા મારા ઉપર ઘરેથી ઘરેલું અત્યાચાર થઈ રહ્યા છે તો હું શું કરું, કેવી રીતે કરું, મારે ડિવોર્સ નથી જોઈતા પણ મારા હસબન્ડ મને મારે નહીં, આવી બેઝિક જે કાયદાઓ છે જે તમારા હકમાં આવે છે એની જાણ અવેરનેસ બિલકુલ નથી, જે થવી જોઈએ. મોનલ એક કોલર જોડાયા છે, એમને પણ આપણે સાંભળી લઈએ. હેલો, હેલો, નમસ્કાર દિલીપભાઈ. નમસ્કાર, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? હું મહેસાણાથી પુનાસણ ગામમાંથી બોલું છું. શું નામ છે આપનું? ચેતન ગોસ્વામી. હા ચેતનભાઈ બોલો, શું કહેશો? હું મોનલ બેન સાથે વાત કરી શકું? બોલો ને, બોલો. બિલકુલ બોલો ચેતનભાઈ. હા નમસ્કાર મોનલ બેન. નમસ્કાર. અત્યારે હાલ મેં આ સમાચાર જોયા, ખરેખર હું તમને બહુ હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. જાગૃતિ છે અને ખરેખર પુરુષ ને આ અત્યારે હાલ આ રહ્યા સમાચાર જોવા જોઈએ અને આ પહેલ દરેક પુરુષ ને જોવી જોઈએ, જે ગમે ત્યાં હાઈવે ઉપર ગમે ત્યાં ઉભા થઈને જે શૌચ કરે છે ખરેખર બહુ નિંદનીય છે. અને એક વેપારી જો આવી હરકત કરે તો એના માટે ખરેખર બહુ નિંદનીય છે, આવું થવું જ ના જોઈએ. ચલો બિલકુલ, બહુ સરસ વાત આપે કરી કે એક પહેલ છે ને એક જાગૃતિ લાવવાનો મોનલે ચોક્કસ પ્રયાસ કર્યો છે. અને એક વેપારી શું, કોઈ પણ વ્યક્તિ જો કદાચ આવું કરે તો એ શોભનીય નથી. મોનલ, વુમન્સ ડેની સેલિબ્રેશન થઈ રહ્યું છે અને આખું વીક સેલિબ્રેશન થતું હોય છે, શું જરૂર છે વુમન્સ ડે સેલિબ્રેશન કરવાની? એક દિવસ સેલિબ્રેશન કરીને 364 દિવસ એ જ અત્યાચાર, એ જ બળાત્કાર, એ જ મારઝૂડ, શું કહેશો? હું વુમન્સ ડે રોજ સેલિબ્રેટ કરવામાં માનું છું કે અગર હું મારા પોતાનો સન્માન જાળવી શકું છું તો બધા મને આપશે, અગર મારું સન્માન નહીં જળવાય તો કોઈ મને નહીં આપે, એવું હું વિચારું છું. તો આઈ થિંક બધી વુમન્સે આવું વિચારવું જોઈએ કે મારું અસ્તિત્વ છે અને મારા રાઇટ્સ છે જે તમે મારાથી લઈ ના શકો, અગર મને નહીં ગમે તો હું લડીશ, હું હરેક દરવાજા ખટખટાઈશ જ્યાં સુધી મને ન્યાય ના મળે. ચલો બિલકુલ, મારો અધિકાર છે અને એના માટે હું લડીશ ને દરેક દરવાજા ખટખટાઈશ ને ન્યાય મેળવવાનો પ્રયત્ન કરીશ. જે મોનલે વાત કરી છે, જે એક આત્મવિશ્વાસ બતાવે છે અને જે સ્ત્રી શક્તિની વાત આપણે કરતા હોઈએ છીએ, નારી શક્તિની વાત કરતા હોય છે, નારી શક્તિ ને સ્ત્રી શક્તિ એમને નથી આવતી, એ તો અંદરથી આવતી હોય છે અને આ કદાચ મોનલમાં એ દેખાય છે. અને દર્શક મિત્રો, આપે પણ ઘણી બધી જે મોનલમાં એક આત્મવિશ્વાસ જગાવ્યો છે અને આપે પણ કોલ કર્યા છે એ બદલ દર્શક મિત્રોનો પણ આભાર માનીએ છીએ. મોનલ, વિશ યુ ઓલ ધ બેસ્ટ અને આપે જે આ હિંમત બતાવી છે, આવનારા સમયમાં પણ તમે આ જ રીતે અન્યાય સામે અવાજ ઉઠાવતા રહો, બીજી મહિલાઓને પણ એક ઇન્સ્પિરેશન મળે. અને મંતવ્ય ન્યૂઝે પણ એક પ્રયાસ કર્યો, જ્યારે આટલું સરસ કામ જ્યારે આપે કર્યું છે તો ચોક્કસ આપની સાથે અમે પણ વાત કરીને સમાજ સમક્ષ એક આપનો ચહેરો લાવીને એક પ્રયત્ન કર્યો હતો. હું પણ ખૂબ આભારી છું મંતવ્ય ન્યૂઝની કે આ પ્રોગ્રામ થ્રુ મને ઘણા બધા લોકો સાથે કનેક્ટ કરવાનો એક મોકો મળ્યો. થેન્ક યુ મોનલ, થેન્ક યુ આપ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ, આપનો આભાર. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય વસ્તુને મુદ્દા સાથે. ત્યાં સુધી મને પણ રજા આપશો. નમસ્કાર.